અને હવે આપને બતાવીએ વરસાદની ટોપ ખબરો. ગુજરાતના 46 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દ્વારકામાં 2.5 ઇંચ વરસાદ, 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. રાજકોટ, જૂનાગઢ, બોટાદ સહિતના જિલ્લામાં વરસાદ. રાજકોટના યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વીરપુર અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. વરસાદના કારણે મગફળી, કપાસ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ. બોટાદના ગઢડા શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ. વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે પવન સાથે વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. જૂનાગઢ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી. શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા. અરવલ્લી જિલ્લાના મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથક અને શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યા. અમરેલીના સાવરકુંડલામાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારા વચ્ચે વરસાદ આવતા ઠંડક પ્રસરી. વરસાદ આવતા ખેડૂતોને પાક નુકસાન થવાની ચિંતા વધી. અરવલ્લીના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. સૌથી વધુ ભિલોડામાં 1 ઇંચ વરસાદ. મોડાસા તાલુકામાં 0.25 ઇંચ, માલપુરમાં 1.5 ઇંચ વરસાદ. ધનસુરા, બાયડ, મેઘરજ તાલુકામાં સામાન્ય વરસાદ. મગફળી, સોયાબીન, કપાસ જેવા ખરીફ પાકોને નુકસાન. હરિયાણાના ગુરુગ્રામમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદી પાણી કરતા તો વધુ ખાડાના કારણે લોકો પરેશાન થયા. ઉત્તરપ્રદેશના નોઈડામાં પણ વરસાદી માહોલ. ધોધમાર વરસાદ પડતા અંડરપાસમાં પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતાં કેટલાક વાહનો પાણીમાં ફસાયા. અન્ય વાહન ચાલકોને હાલાકી. ઉત્તરપ્રદેશના મેરઠમાં ધોધમાર વરસાદ થતાં પાણી ભરાઈ ગયા. મેરઠ અને અલીગઢના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. પૂરના કારણે લોકોના ઘર અને દુકાનમાં પાણી ઘૂસ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. રાજસ્થાનના ઉદયપુરના વાતાવરણમાં આવ્યો પલટો. શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા. વરસાદના પગલે વાહન ચાલકોને હાલાકી. ઉત્તરાખંડના ચમોલીમાં ઠંડીની ઋતુની શરૂઆત થઈ. શીખ લોકોના પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબ ખાતે સિઝનમાં પ્રથમવાર હિમવર્ષા થઈ. ભારે હિમવર્ષાના કારણે ચારેકોર બરફની ચાદર ફેલાઈ. પહાડી વિસ્તારો પર બરફ પડતા નયનરમ્ય દ્રશ્યો.